ગુજરાત પોલીસને હચમચાવી દેનાર ભરૂચ અને વડોદરાના બે કુખ્યાત બુટલેગરો દ્વારા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલો મારફતે પોલીસની કરાવાતી જાસૂસી કાંડમાં 11 મહિના બાદ પોલીસ ગિરફ્તમાં આવેલા નયન બોબડાના જામીન કોર્ટે ફગાવી દીધા છે. રાજ્યના પોલીસ બેડામાં સોપો પાડી દેનાર પોલીસ દ્વારા બુટલેગરો માટે પોલીસની જાસૂસી કાંડમાં 11 મહિના બાદ ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવ્યો હતો. ભરૂચ પોલીસે જાસૂસી કાંડ સહિત અન્ય ગુનાઓમાં કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. બોબડાના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. દરમિયાન 19 ફેબ્રુઆરીએ નયન બોબડાએ તેના વકીલ મારફતે ભરૂચ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જેની હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ પીબી પંડ્યાએ આ ગંભીર તેમજ સંવેદનશીલ કેસમાં તપાસ પેન્ડિંગ હોય કેસની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને જામીન નહીં આપવા પુરાવાઓ સાથે દલીલો રજૂ કરી હતી. પોલીસના લોકેશનો 2891 વખત મેળવાયા હતા, જેમાં જેલમાં રહીને પણ નયન બોબડાએ જેલ જડતી સ્કોડ અમદાવાદના બે અધિકારીઓના 117 વખત લોકેશન ભરૂચ એલસીબીના કોન્સ્ટેબલો અશોક સોલંકી તેમજ મયુર કુમાર પાસેથી મેળવ્યા હતા. આરોપી 11 મહિનાથી વોન્ટેડ હોય તેના ઘરે સીઆરપીસી 41A હેઠળ નોટિસ, 70 મુજબનું ધરપકડ વોરંટ અને 82 મુજબ ફરારી જાહેરનામું પણ જારી કર્યું હતું. હાલ બોબડાના મોબાઈલ અને સિમ કાર્ડને એફએસએલમાં મોકલાયો છે, જેનો રિપોર્ટ પણ આવવાનો બાકી છે. સાથે જ સહ આરોપી વડોદરાનો બુટલેગર પરેશ ઉર્ફે ચકો શનુ ચૌહાણ હજી વોન્ટેડ છે.